मित्रों हवे संयोजित विधेयना सातत्यनी चर्चा करशु आपणे। संयोजित विधेयनु सातत्य धारो के विधेय जी ए सी सी आग सतत छे अने एफ ए जी ऑफ सी आग सतत छे तो एफ ऑफ जी ए सी आग सतत थाय। आजे छे ई बे सतत विधेयना संयोजित विधेयनी वात थई। फरीथी बे वास्तविक विधेय एफ अने जी छे, जी छे ई सी आगळ सतत छे, एफ छे ई जी ऑफ सी आगळ सतत छे, तो एफ ऑफ जी ए सी आगळ सतत थाय। अने आपणे उदाहरण जोईए। साइन एक्स स्क्वेर ना सातत्यनी चर्चा करो। उदाहरण तरीके पहलो उदाहरण आपणे जोईए। हवे कया बे विधेयनું સંયોજિત વિધેય છે એ આપણે જોઈએ, તો બે વિધેય આપણે લઈએ, જી ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ લેતા एफ ऑफ एक्स इक्वल टू साइन एक्स लेता। तो जी विधेय सतत छे, शा माटे? तो के बहुपदी विधेय छे। बहुपदी विधेय आपणे अगाउ गुणधर्मों में जोयेलू छे, बहुपदी विधेय सतत छे। साइन एक्स आर पर सतत छे, આ પણ આપણે ગુણધર્મોમાં જોયેલું છે। આની આપણે ચકાસણી કરીએ, એફ ઓફ જી ઓફ એક્સ આ સંયોજિત વિધેય જોઈએ। જી સતત છે, એફ સતત છે, હવે આ શું થશે? એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સની વ્યાખ્યા જુઓ, એક્સ સ્ક્વેર છે એ સતત છે, બહુપદી વિધેય આપણે જાણીએ છીએ। હવે એફની વ્યાખ્યા જુઓ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ, તો એફ ઓફ એક્સ સ્ક્વેર છે એ શું થશે? સાઇન ઓફ એક્સ સ્ક્વેર। તો બે સતત વિધેય છે, એનું સંયોજિત વિધેય સતત છે, માટે સાઇન એક્સ સ્ક્વેર છે એ કેવું વિધેય થઈ ગયું? સતત વિધેય થઈ ગયું। હવે અહીંયા તમને સ્વાભાવિક પ્રશ્ન થશે કે આ બે વિધેય લેવા એ ખબર કઈ રીતે પડે? તો કોઈ ચિંતાનું કારણ નથી, તમારી પાસે રકમમાં બે જ વિધેય છે, સાઇન ઓફ એક્સ સ્ક્વેર છે। તમે વિધેય બદલાવીને પ્રયત્ન કરી શકો। ધારો કે તમે જી ઓફ એક્સ સાઇન એક્સ લેવાઈ ગયું હોય, જી ઓફ એક્સ સાઇન એક્સ, અને એફ ઓફ એક્સ ધારો કે એક્સ સ્ક્વેર લેવાઈ ગયું હોય, તો
एफ ऑफ जी ऑफ एक्स गोतशो, एफ ऑफ जी ऑफ एक्स, तो ये किस्सा में शू थे एफ ऑफ जी ऑफ एक्स साइन एक्स, तो आ शू थ व्याख्या प्रमाण साइन स्क्वेर एक्स। तरत तमने ख्याल आवशे कि आपणे जे विधेयनी चर्चा करवा मांगीए छीए ई संयोजित विधेय नथी। आ किस्सा में तमे विधेय छे ई बदली अने प्रयत्न करी शको। एटले कई रीते बे विधेय तमारे व्याख्यायित करवा ई सहेलाईथी तमने खबर पड़ी जशे। बीजू उदाहरण जोईए। नीचेना विधेयनी सातत्यनी चर्चा करवी छे। साइन एक्स वत्ता कॉस एक्स वत्ता एक्स कर, तो आ विधेय सतत छे के नहीं चर्चा करिए। तो एक विधेय लीए एफ, एफ ऑफ एक्स आपणे साइन एक्स लीए, जी ऑफ एक्स आपणे कॉस एक्स लीए, અને એચ ઓફ એક્સ આપણે એક્સ ઘન લઈએ। આર પર સતત છે, આપણે ગુણધર્મમાં જોયેલું છે, આર પર સતત છે। બહુપદી વિધેય તેના પ્રદેશ પર સતત છે। સતત વિધેયોના બીજગણિત મુજબ ત્રણ વિધેયના સરવાળાનું વિધેય પણ સતત થશે, માટે એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ, એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ પ્લસ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ એક્સ ઘન પણ શું થશે, સતત છે। ત્રીજું ઉદાહરણ જોઈએ। સાઇન ઓફ એક્સ ઘન પ્લસ વન સતત છે કે નહીં, પ્રદેશ કયો, યોગ્ય પ્રદેશ પર સતત છે કે નહીં તેની ચકાસણી કરવી છે। આપણે માની લઈએ છીએ વિધેય તેના યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે, તો પ્રશ્ન ક્યાં છે એ તમે સમજો। કયા બે વિધેયનું સંયોજિત વિધેય છે એ નક્કી કરવામાં મુશ્કેલી થાય છે। કોઈ ચિંતાનું કારણ નથી, અગાઉ દાખલામાં કીધું એ મુજબ બે વિધેય વ્યાખ્યાયિત કરશું, રકમમાંથી જ બે વિધેય વ્યાખ્યાયિત કરવાના છે, તેનું સંયોજિત વિધેય મેળવશું, અને જો માગેલું વિધેય ન મળે તો અગાઉ ચર્ચા કર્યા મુજબ તમે બંને વિધેયોની અદલબદલ કરી અને સંયોજિત વિધેય મેળવી શકો છો। તો હું પ્રયત્ન સ્વરૂપે પહેલાં એક વિધેય લઉં છું, એચ ઓફ એક્સ, એચ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન પ્લસ વન લઉં, અને જી ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ લઉં। તો એચ ઓફ એક્સ શું છે? બહુપદી વિધેય, બહુપદી વિધેય જે સતત છે આપણે જાણીએ છીએ, સાઇન સાઇન આર પર સતત છે, આર પર સતત છે। તો આ બંને વિધેય કયા છે? સતત વિધેય છે। હવે આપણે મેળવીએ જી ઓફ એચ ઓફ એક્સ, સંયોજિત વિધેયની વ્યાખ્યા મુજબ જી ઓફ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ જી ઓફ એક્સ ઘન પ્લસ વન, વ્યાખ્યા એચ ઓફ એક્સની
હવે જીની વ્યાખ્યા જુઓ, જી ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ, તો આ શું થશે? સાઇન ઓફ એક્સ ઘન પ્લસ વન. તો તમે જોઈ શકો છો કે જે સાઇન ઓફ એક્સ ઘન પ્લસ વન છે એ બે સતત વિધેયનું સંયોજિત વિધેય હોવાથી જી ઓફ એચ ઓફ એક્સ ઇક્વલ ટુ સાઇન એક્સ ઘન પ્લસ વન સતત છે. તો આમાં કોઈ ચિંતાનું કારણ નથી કયા બે વિધેયનું સંયોજિત વિધેય. તમને ન ખ્યાલ આવે તો વિધેય બદલીને તમે સહેલાઈથી ચકાસણી કરી શકો છો. ચોથું એક ઉદાહરણ હજી જોઈ લો. કોસ ઘન એક્સ ના સાતત્યની ચકાસણી કરો. એક કરતાં વધારે રીતે ચકાસણી થઈ શકે છે. સૌથી પહેલાં આપણે માની લઈએ છીએ વિધેય યોગ્ય પ્રદેશ ઉપર વ્યાખ્યાયિત છે. હવે કયા બે વિધેયોનું સંયોજિત વિધેય લેવું એ જ સમજવાનું છે. ચિંતાનું કોઈ કારણ નથી, અગાઉ તમને સમજાવેલું છે. જો બે વિધેય, જે બે વિધેય વ્યાખ્યાયિત કરવાના છે એ રકમમાંથી જ વ્યાખ્યાયિત કરવાના છે. કદાચ તમને જોઈતું સંયોજિત વિધેય ન મળે તો બંને વિધેયો બદલીને તમે પ્રયત્ન કરી શકો. ઉદાહરણ તરીકે અહીંયા આપણે ધારો કે જી ઓફ એક્સ છે એ આપણે લઈએ કોસ એક્સ, અને એફ ઓફ એક્સ લઈએ એક્સ ઘન. ફરીથી કીધું એ મુજબ જો આ સંયોજિત વિધેયનો કોસ ઘન એક્સ મળે તો બંને વિધેયો છે એ અદલબદલ કરીને પણ ચકાસણી થઈ શકે. હવે આપણે સૌથી પહેલાં જી ઓફ એક્સ સતત છે તો કે કોસ આર પર સતત છે, તેથી જી ઓફ એક્સ ઇક્વલ ટુ કોસ એક્સ સતત છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ ઘન બહુપદી વિધેય સતત છે. આથી આ બંને વિધેયો કેવા છે? સતત છે. હવે આપણે સંયોજિત વિધેય જોઈએ. એફ ઓફ જી ઓફ એક્સ સંયોજિત વિધેયની વ્યાખ્યા એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ કોસ એક્સ. હવે વિધેય એફની વ્યાખ્યા જુઓ. અહીંયા જે ઘટક છે એનો શું થાય છે? ઘન ક્યુબ થાય છે. તો અહીંયા શું થશે? કોસ ઘન એક્સ. તો તમે જોઈ શકો છો કોસ ઘન એક્સ છે એ શું છે? જી અને એફ ઓફ જી એ બે સતત વિધેયનું સંયોજિત વિધેય થવાથી એફ ઓફ જી ઓફ એક્સ ઇક્વલ ટુ કોસ ક્યુબ એક્સ કેવું વિધેય થશે? સતત છે. મિત્રો, આની આ ચકાસણી અન્ય રીતે પણ થઈ શકે. તમે એફ ઓફ એક્સ કોસ એક્સ ગુણ્યા કોસ એક્સ ગુણ્યા કોસ એક્સ, કોસ ઘન એક્સ, કોસ સતત છે, આ પણ સતત છે, આ પણ સતત છે, અને સતત વિધેયના બીજગણિત મુજબ ગુણાકારનું વિધેય પણ સતત છે, એટલે કોસ ઘન એક્સ સતત છે, તે પણ તમે એ રીતે પણ તમે કહી શકો છો. આપણે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક એના પ્રથમ પાંચ દાખલા આપણે જોઈએ. પહેલી રકમ છે એ તમે જુઓ,
एफ साबित करो के विधेय एफ ऑफ एक्स इक्वल टू 5x-3 पहली रकम एक्स बराबर 0 आग सतत छे। प्रश्न तमे जो विधेय एफ ऑफ एक्स इक्वल टू 5x-3 कई जगह एक्स बराबर 0 आग सतत छे। तो एक्स बराबर 0 आग सतत थवा शूँ थवु जोईए लिमिट लिमिट एक्स टेन्स टू 0 एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ 0 थवु जोईए। तो आ बने सामन है कि नहीं आपणे चकासणी करिए लिमिट एक्स टेन्स टू 0 एफ ऑफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू 0 एक्स टेन्स टू 0 हो त्यारे एक्स नॉट इक्वल टू 0 हो 5x-3 हवे एक्स बराबर 0 मूको माइनस 3 आने परिणाम 1 क्यो अहींथी तमे जुओ एफ ऑफ 0 एक्स बराबर 0 मूको माइनस 3 आने परिणाम 2 क्यो परिणाम 1 अने 2 परथी लिमिट एक्स टेन्स टू 0 एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ 0 तेथी एफ ऑफ एक्स इक्वल टू 5x-3 ए एक्स बराबर 0 आग सतत छे। आज रीते एक्स बराबर माइनस 3 आग अने एक्स बराबर 5 आग सतत छे तेनी चकासणी तमे करी शको छो। बीजो दाखलो जुओ विधेय एफ ऑफ एक्स इक्वल टू 2x²-1 एफ ऑफ एक्स इक्वल टू 2x²-1 नो एक्स बराबर 3 आग सातत्य चर्चो। तो सौथी पहला रकम समझिए विधेय एफ ऑफ एक्स इक्वल टू 2x²-1 नू एक्स इक्वल टू 3 आग सातत्य चर्चो एनो अर्थ शू थयो विधेय एफ ऑफ एक्स एक्स बराबर 3 आग सतत छे के असतत छे तेनी चर्चा करो। अगाउ गुणधर्मोमां आपणे जोयेलू छे કે વિધેય કયું છે બહુપદી વિધેય છે એટલે તમને અંદાજ આવી જશે બહુપદી વિધેય તેના યોગ્ય પ્રદેશ ઉપર શું હોય છે સતત હોવાનું છે। પણ આપણે 3 આગળ સાતત્યની ચર્ચા કરવી હોય તો શું ચકાસવું પડશે લિમિટ એક્સ ટેન્સ ટુ 3 એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ 3 एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ 3 एनी चकासणी करवी पड़से। तो आपणे मेळवीए पहेलू लिमिट एक्स टेन्स टू 3 एफ ऑफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू 3 एफ ऑफ एक्स नी किंमत 2x²-1 एक्स बराबर 3 लक्षना नियम मुजब एक्स बराबर 3 मुकता 2 एक्स बराबर 2 मूकिए सॉरी एक्स टेन्स टू 3 छे एक्स बराबर 3 मूकिए 3 नो वर्ग 9 ओछा 1 9 दू 18 ओछा 1 17 आने परिणाम 1 कहीए। हवे आपणे एफ ऑफ 3 मेळवीए 2 इंटू 3² -1 2 इंटू 3² -1
त्रण तरी नौ दो अठार ओछा एक सत्तर परिणाम बे एक अने बे पर थी एक अने बे पर थी लिमिट एक्स टेन्स टू थ्री एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ थ्री इक्वल टू एफ ऑफ थ्री तेथी एफ ऑफ एक्स इक्वल टू टू एक्स स्क्वेर माइनस वन ए एक्स बराबर त्रण आग सतत छे। त्रीजो दाखलो छे ई जोईए। नीचेना विधेयनू सातत्य चर्चा करो। एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ एक्स इक्वल टू एक्स माइनस फाइव। एक्स माइनस फाइव सुरेख बहुपदी छे, तमे जाणो छो, सतत होवानू छे। प्रश्न जुओ, नीचेना विधेयनું સાતત્ય ચર્ચો, તો સતત છે કે નહીં તેની ચકાસણી કરવી છે। હવે મુખ્ય વસ્તુ જુઓ, કઈ જગ્યાએ સતત એની ચર્ચા રકમમાં કરેલી નથી, એટલે આપણે શું કરશું, ધારો કે સ્મોલ સી બિલોંગ્સ ટુ આર, સ્મોલ સી બિલોંગ્સ ટુ આર। હવે આપણે જોઈએ, જો સી આગળ સતત થશે તો સી બિલોંગ્સ ટુ આર હોય, વિધેય છે એ આર પર સતત છે તેમ આપણે કહેશું, તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એક્સ માઇનસ ફાઇવ એક્સ માઇનસ ફાઇવ લક્ષના ગુણધર્મ મુજબ શું થશે, આ લક્ષની કિંમત સી માઇનસ ફાઇવ, અને એફ ઓફ સી છે એ જુઓ રકમમાંથી એફ ઓફ સી સી માઇનસ ફાઇવ, પરિણામ એક અને બે પરથી પરિણામ એક એક અને બે પરથી લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ સી તેથી એફ એ એક્સ બરાબર સી આગળ સતત છે પરંતુ સી બિલોંગ્સ ટુ આર, તેથી એફ ઓફ એક્સ એ આર પર સતત છે। પછીનો દાખલો છે જોઈએ, તો આ વિધેયની ચર્ચા કરીએ। ધારો કે સી બિલોંગ્સ ટુ આર માઇનસ ફાઇવ, આની ઉપર ધ્યાન કેન્દ્રિત કરો, એક્સ નોટ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ, એટલે આપણે સી છે એ ઓછા ફાઇવ નથી લેતા। લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એક્સ સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી ફાઇવ અપોન એક્સ પ્લસ ફાઇવ, અંશના અવયવ પાડી સાદરૂપ આપો, લિમિટ એક્સ ટેન્સ ટુ સી એક્સ માઇનસ ફાઇવ એક્સ બરાબર સી મૂકો સી માઇનસ ફાઇવ, પરિણામ એક। હવે એફ ઓફ સી એફ ઓફ સી સી સ્ક્વેર માઇનસ ટ્વેન્ટી ફાઇવ અપોન
सी प्लस फाइव आनु सादरूप सी माइनस फाइव एक दूर करो परिणाम एक अने बे पर थी एक अने बे पर थी लिमिट एक्स टेन्स टू सी एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ सी तेथी एफ ए प्रत्येक एक्स बिलोंग्स टू आर एक्स नॉट इक्वल टू माइनस फाइव माटे शू थशे सतत छे। हवे पांचमू उदाहरण जोईए एफ ऑफ एक्स एफ ऑफ एक्स इक्वल टू मानांक में एक्स माइनस फाइव तो एफ ऑफ एक्स इक्वल टू मोड एक्स माइनस फाइव आपणे अगाउ जोयेलू छे मानांक विधेय छे ई शुं छे सतत छे तो आ दाखलो बे रीते गणी शकाय छे आपणे सरळ रीत जे छे ई जोईए तो पहला आनी व्याख्या शुं थशे एक्स माइनस फाइव क्यारे एक्स ग्रेटर देन ओर इक्वल टू फाइव मानांकनी व्याख्या याद करो मोड एक्स इक्वल टू एक्स जो एक्स ग्रेटर देन ओर इक्वल टू जीरो अने माइनस एक्स जो एक्स लेस देन फाइव तो अहीं मानांकनी व्याख्या मुजब पांच आगळ एक्स इक्वल टू फाइव आगळ विधेय बे भाग में व्याख्यायित थाय छे एटले आपणे सौथी पहला लिमिट एक्स टेन्स टू फाइव प्लस एफ ऑफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू फाइव प्लस एफ ऑफ एक्स व्याख्या जुओ एक्स माइनस फाइव आनी बराबर जीरो आ जमणी बाजू थी लक्ष हवे डाबी बाजू थी लक्ष जुओ लिमिट एक्स टेन्स टू फाइव माइनस डाबी बाजू थी लक्ष एफ ऑफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू फाइव माइनस डाबी बाजू थी लक्ष माइनस एक्स माइनस फाइव शू थशे एक्स बराबर पांच मूकीए माइनस फाइव माइनस फाइव जीरो अने एफ ऑफ फाइव तो इक्वल टू हो त्यारे आ व्याख्यानो उपयोग फाइव माइनस फाइव जीरो तेथी लिमिट एक्स टेन्स टू फाइव प्लस एफ ऑफ एक्स इक्वल टू लिमिट एक्स टेन्स टू फाइव माइनस एफ ऑफ एक्स इक्वल टू एफ ऑफ फाइव तेथी एफ एफ ऑफ एक्स इक्वल टू मोड एक्स माइनस फाइव ए एक्स इक्वल टू फाइव माटे अथवा आगळ सतत छे अने एक्स लेस देन फाइव अथवा एक्स ग्रेटर देन ओर इक्वल टू फाइव माटे बहुपदी विधेय होवाथी विधेय सतत होवानुं छे तेथी एफ ऑफ एक्स इक्वल टू मोड एक्स माइनस फाइव ए आर पर सतत विधेय छे।